લાખણી તાલુકા પંચાયતમાં બીજી ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખના પદનો ચાર્જ સોંપવામાં આવ્યો। લાખણી તાલુકામાં 13 માર્ચ 2018માં યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 11 સદસ્યો હોવાથી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ત્રાહી થઈ હતી, જેથી પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની સમક્ષ ચિઠ્ઠી ઉછાળીને ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ તરફથી મહેશભાઈ દવે પ્રમુખ અને ગંગાબેન સુરેશભાઈ ઉપપ્રમુખ બન્યા હતા। ત્યારબાદ 2018નું પહેલું બજેટ ના મંજૂર થતાં તાલુકા પંચાયત વિવાદમાં આવી ગઈ હતી અને પછી કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા। 25 મહિના બાદ આજે હાઈકોર્ટે કોંગ્રેસના પ્રમુખ મહેશ દવે તરફી હુકમ કર્યો હતો અને સુસુપ્ત અવસ્થામાં રહેલી લાખણી તાલુકા પંચાયતમાં આજે ફરી પ્રમુખ તરીકે મહેશભાઈ દવે અને ઉપપ્રમુખ તરીકે ગંગાબેન સુરેશભાઈ પટેલને નિયુક્ત કરી ચાર્જ સોંપવાની જાહેરાત તાલુકા વિકાસ અધિકારી DC વ્યાસે કરી હતી। ગુજરાત હાઈકોર્ટમાં અમારી લાખણી તાલુકા પંચાયતની જે કાર્યવાહી ચાલુ હતી તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે 17/9 જે હુકમ કર્યો હતો અમને ચાર્જ સોંપવાનો, પરંતુ કેટલાક કારણોસર કે મનસા ન હોવાના કારણે અમને ચાર્જ સુપ્ર થતો ન હતો, પરંતુ ચૂંટણી જાહેર કરી હતી એના બદલે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેટલાક લોકોએ MC અને અમે રિવ્યૂ પિટિશન ફાઇલ કરી હતી, એની આજરોજ સુનાવણી થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સૌથી પહેલાં ચાર્જ આપીને પછી સુનાવણી થશે તે અંગેનું કડક વલણ અખત્યાર કરતાં આજરોજ અમને પ્રમુખ તરીકે હું મહેશકુમાર કાંતિલાલ દવે અને ઉપપ્રમુખ તરીકે ગંગાબેન સુરેશભાઈ પટેલને અને ચૂંટાયેલી બોડીને આજરોજ ચાર્જ સુપ્રત કરે છે, એ ચાર્જ અમે સંભાળી લીધેલ છે। અધિકારી બનાસકાંઠા પાલનપુરના આદેશ નંબર 2 પંચાયત તાલુકા પંચાયત લાખણી 2771 તારીખ 14/10/2020ના આદેશથી લાખણી તાલુકા પંચાયતનો ચાર્જ સુપ્રત કરવા બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલ IPA નંબર 12/78 કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના 17/9/20 ઓરલ ઓર્ડર અનુસાર તાલુકા પંચાયત લાખણીનો ચાર્જ લાખણી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓને સુપ્રત કરવા જણાવેલ હોય લાખણી તાલુકા પંચાયતને પુનર્જીવિત કરવામાં આવે છે અને લાખણી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓને તાલુકા પંચાયત લાખણીનો ચાર્જ સુપ્રત કરવામાં આવે છે, જે અનુસાર આજે અમે આ ઓર્ડરનો અમલ કરી દીધો છે।